हेलो फ्रेंड्स, हाउ आर यू। हूँ निकुंज गढ़वाला, एकलव्य कॉमर्स। फरी वार एक नानकड़ो दाखलो लईने तमारा माटे जे रमत वात छे, एक नानकड़ो दाखलो लईने फरी वार तमारी समक्ष रजू थई रह्यो छु। प्रकरण तमे जाणो छो, अत्यारे आपणे एक ज प्रकरण अने एक ज मुद्दानी चर्चा करी रह्या छे, अने ई मुद्दो छे कमीशन। मुद्दो छे भागीदार ने कमीशन। तो कमीशन आपणे भागीदार ने जे नफा उपरांतनी जे रकम आपणे चूकवामां आवे छे, ते अगाउना प्रकरणनी अंदर पण आ मुद्दो आपणे चर्चा करी चूक्या छे। पण दरेक वखते घणीवार घणा विद्यार्थीओ આગળના દાખલા ન જોઈએ અને આ દાખલા જોવે તો એમને પણ આ પ્રશ્ન થાય કે શું કામ કમિશન। ભાગીદારીના જે તમે લક્ષણો જોશો તેમાંનો એક લક્ષણ એ છે કે એમાં કરારથી અસ્તિત્વમાં આવે છે અને એનો હેતુ નફા કરવાનો હોય છે। શું હોય છે? કરારથી અસ્તિત્વમાં આવે એ કે ભાગીદારો વચ્ચે કરાર થાય છે। ભાગીદારો વચ્ચે શું થાય? કરાર થાય, અને કરારથી જ અસ્તિત્વમાં આવે છે। કરારથી ભાગીદારી અસ્તિત્વમાં, અને હેતુ શું હોય છે? નફા કરવાનો હેતુ નફાનો હોય છે। હવે હેતુ નફાનો હોય છે એનો મતલબ છે કે ભાગીદાર કાંઈક ને કાંઈક રકમ કાંઈક મેળવવા માગે છે પોતે જે રોકાણ કરેલું હોય છે એના ઉપર। કારણ કે કોઈપણ ભાગીદારે ભાગીદારી પેઢીની અંદર રોકાણ કર્યું હોય એનો મતલબ બીજો એ પણ થયો કે તેઓ જોખમ લઈ રહ્યા છે, તો જોખમની સામેને વળતર પણ મળવું જોઈએ ને। હવે જે અલગ અલગ ભાગીદારો હોય છે, ભાગીદાર માની લ્યો કે આપણે ત્રણ ભાગીદાર છે કે ચાર ભાગીદાર છે, આ ત્રણ ચાર જે ભાગીદાર હોય છે, ત્રણ ચાર ભાગીદાર વચ્ચે નફો નુકસાન વેચાતું હોય છે। પરંતુ ભાગીદારી પેઢીની અંદર ઘણા ભાગીદારો સક્રિય હોય છે, ઘણા ભાગીદારો નિષ્ક્રિય પણ હોય છે। માની લ્યો કે આ ચાર ભાગીદાર છે, આ ચાર ભાગીદારમાંથી સી નામનો ભાગીદાર નિષ્ક્રિય છે, ડી એટલો બધો સક્રિય નથી, પરંતુ બી નામનો ભાગીદાર સૌથી વધુ સક્રિય છે અને એ પણ સક્રિય છે પરંતુ બી જેટલો સક્રિય નથી। એનો મતલબ એમ થયો કે બી નામનો ભાગીદાર જે વધુ મહેનત કરી રહ્યો છે તો એનો એને ફાયદો મળવો જોઈએ। તો કે એનો ફાયદો કયા સ્વરૂપે આપે? તો કે એને જે નફા ભાગ તો આપે જ છે, ભાગીદારી પેઢી શું આપે છે? નફા ભાગ। નફા ભાગ ઉપરાંત એના દ્વારા જે કંઈ પણ કાર્ય કરવામાં આવતું હોય, વધારાનું કાર્ય કરવામાં આવતું હોય, એના ઉપર એને કમિશન ચૂકવવામાં આવે, તો એ કમિશનનો દર નક્કી કરવામાં આવે કે 10% કમિશન, 5% કમિશન, 7% કમિશન, 8% કમિશન। ભાગીદારી પેઢી દ્વારા જે કાંઈ કમિશન ચૂકવવામાં આવે છે ભાગીદારી પેઢી માટે શું ગણાય છે? એ ખર્ચ ગણાય છે। ભાગીદારી પેઢી માટે શું ગણાય છે? એ ખર્ચ ગણાય છે। જ્યારે ભાગીદાર માટે શું ગણાય છે? એ આવક ગણાય છે। આ જે કમિશન આપવામાં આવે છે, આ કમિશનની જે ગણતરી થાય છે એ ગણતરી બે અલગ અલગ રીતે થાય છે, એક કમિશન બાદ કર્યા પછીના નફા પર અને એક કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર। સામાન્ય રીતે વિદ્યાર્થીઓને આ જ જગ્યાએ પ્રશ્નો થાય છે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર, કયા નફા પર? કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે। જો આ દાખલો પણ ભાગીદાર અ બને ક છે, તો બને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે। અને એક પદ્ધતિ એવી છે કે કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર કમિશન આપવાનું છે, અને જ્યારે કમિશન બાદ કર્યા પહેલાંના નફા ઉપર હોય તો એ ગણતરી ખૂબ જ સરળ થઈ જાય આપણા માટે। પરંતુ અહીંયા કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે। થોડીક હવે જે આપણને રકમ આપી છે રકમની ચર્ચા કરી લઈ, એ ઉપરાંત 2012ની અંદર આ દાખલો 3 માર્કમાં પૂછાણો હતો। તમે જાણો છો કે ભાગીદારી વિષય પ્રવેશની અંદરથી કુલ ચાર માર્કમાં આવે છે। વિભાગ એ 1 માર્કનું MCQ, વિભાગ બી 3 માર્કનો દાખલો આવે છે, એ આજે 3 માર્કનો દાખલો છે। 3 માર્કનો દાખલો જો તમે પ્રેક્ટિસ કરશો તો એ 3 મિનિટ પણ નહીં લે,
અને તમને ત્રણ માર્ક આપીને જશે. અને આ સતત એક જ પ્રકારનો આ ત્રીજો દાખલો આજે આપણે ગણી રહ્યા છે. અને મારા ખ્યાલથી એ મુદ્દો હવે ઝડપથી તમને સમજતા થઈ જશો. હવે ફરીવાર આપણે આ દાખલા તરફ આગળ વધીએ. ત્રણ ભાગીદાર આપણને આપ્યા છે, અ, બ અને ક. આપણને એનું નફા નુકસાનનું પ્રમાણ પણ આપી દીધું છે. અ, બ, ક બે જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. અહીં આપણને વર્ષના અંતે પેઢીનો નફો આપી દીધો છે. અને આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રશ્ન એવો પૂછ્યો છે કે બને કુલ કેટલી રકમ મળશે, બને કુલ કેટલી રકમ મળશે. એટલે આપણે આ દાખલાની ગણતરી કરશું તો શું થશે? તો કે આપણે બે વસ્તુની ગણતરી કરવી પડશે. એક તો કે આપણે કમિશનની ગણતરી કરવી પડશે કે બને કેટલું કમિશન મળે છે તેની ગણતરી કરવી પડશે. અને બીજી ગણતરી કરશું નફા ભાગની. બીજી ગણતરી શેની કરશું? નફા ભાગની. અને આ બંનેને પ્લસ કરશું એટલે બને જે રકમ મળે છે એ આપણને જવાબ સ્વરૂપે મળશે. જો અહીંયા આપણને ભાગીદાર આપ્યા છે, ત્રણ ભાગીદાર આપ્યા છે. અ, બ અને ક ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. બેના છેદમાં પાંચ, બેના છેદમાં પાંચ અને એકના છેદમાં પાંચ. આપણને સ્પષ્ટ સૂચના આપી છે કે કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર કમિશન આપવાનું છું. એટલે આપણું જે સૂત્ર લાગુ પડશે, બને કમિશન. બને કમિશન એટલે તો કે કમિશન બાદ કર્યા પહેલાંનો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100% કમિશનના ટકા. છેદમાં શું આવશે? 100% કમિશનના ટકા. એટલે આ સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીએ એટલે તમે જુઓ કે આપણી પાસે કમિશન બાદ કર્યા પહેલાંનો ચોખ્ખો નફો, કમિશન બાદ કર્યા પહેલાંનો ચોખ્ખો નફો આપણી પાસે 1,65,000 છે. કમિશનના જે ટકા આપ્યા છે 10 આપ્યા છે. અને 100 + 10 કરીએ એટલે 110 થશે. આ 10ને આપણે 110 ભાગાકાર કરશું એટલે 11 આવશે. અને 1,65,000 11 વડે ભાગાકાર કરશું એટલે 15,000 રૂપિયા કમિશન આવશે, જે અહીંયા ગણતરીમાં આપેલું છે. એટલે કે બ નામના ભાગીદારને 15,000 રૂપિયા કમિશન મળશે. એકવાર ફરીવાર ગણતરી જોઈ લો, અહીંયા આપેલું છે, જુઓ તમે છે. હવે આપણી પાસે કુલ નફો કેટલો આપેલો છે તમે જોશો તો આપણી પાસે કુલ નફો આપેલો છે 1,65,000. 1,65,000 માંથી આપણે બાદ કર્યું કમિશન. કમિશન કેટલું બાદ થયું? 15,000 રૂપિયા. આ કમિશન 15,000 રૂપિયા બાદ થયું એટલે હવે જે વધશે એને આપણે કહીએ છીએ વેચણી પાત્ર નફો. શું કહીએ છીએ? વેચણી પાત્ર નફો. આ આવશે 1,50,000 રૂપિયા. અને આ 1,50,000 રૂપિયા આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે એનું જે પ્રમાણ આપણને આપેલું છે 2:2:1 પ્રમાણમાં, કયા પ્રમાણમાં? 2:2:1 પ્રમાણમાં વેચવામાં આવશે. એટલે હવે આ ત્રણેય ભાગીદાર વચ્ચે આ નફો વેચાશે, બંને પણ નફા ભાગ મળશે. અને જે નફા ભાગ મળશે એમાં આપણે કમિશન શું કરશું? પ્લસ કરશું. કમિશન પ્લસ કરશું એટલે આપણને એનો જવાબ મળી જશે. જો આ ગણતરી ફરીવાર હમણાં મેં જે ચર્ચા કરી એ જ ગણતરી આવી ગઈ તમારી સમક્ષ. કુલ નફો આપેલો છે તમને, તમને બને કમિશન આપેલું છે, વેચણી પાત્ર નફો 1,50,000 આવ્યો. હવે બનો નફા ભાગ તો કે 1,50,000
गुणिया बनू नफा नुकसान प्रमाण शू तू बेना छेद में पांच एट्ले मतलब थो पांच आने भागाकार करशू एट तीस हज़ार आशे तीस हज़ार गुणिया बे करो एट साठ हज़ार रुपया ब नामना भागीदार नफा भाग मळशे। अने आपणे प्रश्न हतो ब ने मळती कुल रकम केटली, तो के कमीशन आपणे मेळ्युं तो पंदर हज़ार, नफामां भाग आव्यो साठ हज़ार, तो ब ने मळती कुल रकम केटली थशे पंचोतेर हज़ार। तमे आनी साथे एक बीजो प्रश्न पण एड करी शको, अ ने केटलो नफो मळे अने क ने केटलो नफो मळे। तो आपणी पासे जे नफो तो एक लाख पचास हज़ार हतो, एक लाख पचास हज़ार मांथी साठ हज़ार कोने मिला, ब ने मिला, तो आ नेव हज़ार मांथी साठ हज़ार मळशे अ ने, अने तीस हज़ार मळशे कोने मळशे, ए क ने मळशे। आ एनो नफा भाग, आ प्रश्न पूछेलो नथी पण आपणे डिस्कस करी रह्या छीए, बराबर छे। तमारो उत्साह जोई मने एम थाय छे के तमने नवा नवा दाखलाओ नी आपणे चर्चा करता रहीए। आ कमीशन ने लगतो आ त्रीजो दाखलो हतो। तमने बधाने विद्यार्थी मित्रों विनंती के एवा विद्यार्थी मित्रों जे गामडाओमां दूरनी शाळाओमां अभ्यास करता हो, ये विद्यार्थी मित्रों ने जेओने भणवामां रस छे तेमना सुधी आ दाखलो पहोंचाड़जो, एमने उपयोगी थशे, एवो कंईक शीखशे। तमारा मित्र हशे तो तमने कंईक प्रश्न करशे, तमने प्रश्न करशे तो तमे मने प्रश्न करशो, तो मने कंईक शीखवा नवुं मळशे। टूंकमां बधा कंईक शीखीशुं अने बधाना साथ अने सहकारथी ज परिणाम आवे छे। मात्र एक विद्यार्थी मेहनत करवाथी परिणाम न आवे, खाली शिक्षक मेहनत करवाथी पण परिणाम न आवे, बधाना सहियारा प्रयासों आपणे चालू राखवाना छे। तो विद्यार्थीओ आ लेक्चर अहींया पूरुं करूं छूं। फरी वार हूँ वारंवार दरेक लेक्चर में तमने कहूँ छूँ, तमारे लगतो अभ्यास ने लगतो कोईपण प्रकरणनो प्रश्न होय, अमारो नाम छे निकुंज सर, एकलव्य कॉमर्स अमरेली, अमारो व्हाट्सअप नंबर छे। आ व्हाट्सअप नंबर तमे ए क्वेश्चन एसम ए दाखलो अथवा तो ए थियरिकल पोर्शन होय तो मने मोकली आपशो, हूँ मारा तमने ए मुद्दो ए टॉपिक समझावाना श्रेष्ठ प्रयत्न करीश। खूब खूब आभार, थैंक यू वेरी मच। फरी वार मळीशुं, चलो ओके, बाय बाय।